फ्रेंड्स, वेलकम बैक टू फूड्स ऑफ फिटनेस। आज आपणे बनावीशुं ड्राई फ्रूट खजूर बिस्किट। आनी पहेला पण मैं तमारी साथे बे टाइपना खजूर बिस्किटनी रेसिपी शेर करेली छे, अने लिंक हूँ तमने डिस्क्रिप्शन बॉक्स में अने आई बटन पर आपी दईश। आ खजूर बिस्किटनो टेस्ट एटलो सरस छे के नानाथी लई अने मोटा सुधीना बधाने आनो स्वाद भावशे। अने बाळको खजूर अने ड्राई फ्रूट ना खाता होय तो एमने आ रीते खजूर बिस्किट बनावीने आपजो, एमने खूब ज भावशे। आ खजूर बिस्किटनी खासियत ए छे के आमां आपणे बिलकुल गोळ के खांडनो उपयोग नथी कर्यो, के नथी आपणे आमां मावो के मिल्क पाउडरनो यूज कर्यो। खूब ज टेस्टी अने एकदम हेल्धी आ खजूर बिस्किटने घरे बनाववा खूब ज आसान छे। तो चालो जोई लईए खजूर बिस्किटनी रेसिपी। रेसिपी सारी लागे तो लाइक अने शेर जरूरथी करजो। तो हवे सौथी पहेला ड्राई फ्रूट खजूर बिस्किट बनाववा माटे आपणे ड्राई फ्रूटनुं स्टफिंग तैयार करी लेशुं। तो एना माटे मैं अहीं 5 मीडियम साइजना अंजीरना आ रीते नाना नाना टुकड़ा करीने लीधा छे। आने आपणे एक मिक्सर जारमां उमेरी दईए। जो तमने आ ड्राई फ्रूट खजूर बिस्किटमां अंजीरनो टेस्ट ना जोतो होय तो अहीं तमे 4-5 नंग जेटला खजूर पण लई शको छो। हवे आ अंजीरने आपणे आ रीते सरस क्रश करी लेशुं, अने क्रश कर्या पछी आपणे अंजीरने एक બોલમાં લઈ લેશું। અહીંયા તમે આ અંજીરને આ રીતે હાથમાં લઈ અને આ રીતે પ્રેસ કરો અથવા તો એને બાઇન્ડ કરો તો એ એકદમ સરસ આ રીતનું બાઇન્ડ થવું જોઈએ। એકદમ અંજીર સોફ્ટ થાય ત્યાં સુધી તમારે એને ક્રશ કરવાના છે, અને ક્રશ કરવામાં આપણે કંઈ જ નથી ઉમેરવાનું। હવે આ જે ક્રશ કરેલા અંજીર છે એમાં આપણે 8-10 નંગ જેટલા આ રીતે ટુકડા કરેલા કાજુ, 8-10 નંગ જેટલા ટુકડા કરેલા પિસ્તા, અને 8-10 નંગ જેટલી ટુકડા કરેલી બદામ ઉમેરીશું। અને એકદમ સરસ ઝીણા ઝીણા તમારે ડ્રાય ફ્રૂટના ટુકડા કરવાના છે। અને આમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું, જેનાથી આ ડ્રાય ફ્રૂટના સ્ટફિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે હાથની મદદથી આપણે આ બધું ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું। તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ સરસ બધું મિક્સ કરી લીધું છે, અને તમે સ્ટફિંગને આ રીતે સરસ બાઇન્ડ કરો તો એકદમ સરસ એ બાઇન્ડ થાય છે। આપણું ડ્રાય ફ્રૂટનું સ્ટફિંગ બિલકુલ તૈયાર છે। હવે આપણે ખજૂર બિસ્કિટને બનાવવાની શરૂઆત કરીશું। તો એના માટે આપણે એક નોનસ્ટિક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરવા મૂકીશું। ઘી આ રીતે થોડું મેલ્ટ થાય એટલે આપણે આમાં 200 ગ્રામ ખજૂર ઉમેરીશું। અહીંયા મેં જે કાળો પોચો ખજૂર આવે એ લીધો છે, આનાથી આ ખજૂર બિસ્કિટ ખૂબ જ જલ્દી બની જાય છે। જો તમે થોડો હાર્ડ ખજૂર આવે એવો લેતા હોય તો મિક્સરમાં આપણે જેમ આગળ અંજીરને ક્રશ કર્યા એ રીતે બધા ખજૂરના ઠળિયા કાઢી અને મિક્સરમાં ખજૂરને ક્રશ કરીને લેવાનો। હવે અહીંયા આપણે આ પોચો ખજૂર લીધો છે એને આ ખજૂરમાંથી મેં બધા ઠળિયા કાઢી અને ખજૂરને રફલી ચોપ કરી લીધો છે, એટલે આ ખજૂર ખૂબ જ જલ્દી મેશ થઈ જાય। તો આ રીતે આપણે તાવીથાની મદદથી ખજૂરને સરસ પ્રેસ કરીશું અને ઘી સાથે આને સરસ શેકી લેશું। આપણે જેમ રોટલીનો કે ભાખરીનો લોટ બાંધેલો હોય એનું જે રીતનું ટેક્સચર હોય બિલકુલ એ રીતે આ બધા ખજૂરનું ટેક્સચર થાય ત્યાં સુધી આપણે આને થવા દેશું। તો ગેસની ફ્લેમને મીડિયમ રાખી આ રીતે આપણે આ બધા ખજૂરને સરસ મેશ કરી લેશું। તો 4-5 મિનિટમાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ખજૂરનું ટેક્સચર આવી ગયું છે, અને આ ખજૂરને તમે આ રીતે સરસ પ્રેસ કરો તો એક પણ ખજૂરનો ટુકડો નથી રહ્યો, બધા ખજૂર સરસ મેશ થઈ ગયા છે। તો હવે આ સમયે આપણે આમાં ડ્રાય ફ્રૂટ પાવડર ઉમેરીશું। આ ખજૂર ટેસ્ટમાં ખૂબ જ મીઠો હોય છે, તો ખજૂરની મીઠાશને બેલેન્સ કરવા માટે આપણે આમાં ડ્રાય ફ્રૂટ પાવડર ઉમેરીશું। અહીંયા મેં 8-10 નંગ જેટલી બદામ અને 8-10 નંગ જેટલા કાજુનો પાવડર લીધો છે। તમારે અહીંયા ડ્રાય ફ્રૂટ પાવડર ના ઉમેરવો હોય તો તમે શેકેલા શિંગદાણાના છોતરા કાઢી અને એનો પાવડર કરીને પણ ઉમેરી શકો છો। હવે આ ડ્રાય ફ્રૂટ પાવડરને આપણે મેશ થયેલા ખજૂર સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લેશું। તમારે અહીંયા ખાસ ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખવાની, એટલે આપણું ખજૂરનું મિક્સર બિલકુલ બળે નહીં અને ખૂબ જ સરસ રહે। તો સ્લો ટુ મીડિયમ ગેસ પર અહીંયા તમે જોઈ શકો છો મેં બધા ડ્રાય ફ્રૂટ પાવડરને ખજૂર સાથે ખૂબ જ સારી રીતે મિક્સ કરી લીધો છે, અને અહીંયા આપણું આ ખજૂરનું મિક્સર બિલકુલ તૈયાર છે। ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને આ મિક્સરને આપણે થોડું ઠંડુ થવા દેશું।
तो अहीं 5 मिनिट पछी आपणुं स्टफिंग थोड़ू ठंडू थई गयुं छे। हवे आपणे रोटली वणवानो पाटलो लेशुं अने एमां नीचेनी साइड थोड़ू घी लगावी देशुं અને આપણે જે રોટલીનું ગોળણું બનાવતા હોય એટલું આપણે ખજૂરનું સ્ટફિંગ લેવાનું છે। આ 1 ટેબલસ્પૂન જેટલું સ્ટફિંગ છે। આ સ્ટફિંગને આપણે આ રીતે થોડું સ્પ્રેડ કરી દેશું। આપણે આ ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેરી બિસ્કિટનો યુઝ કરવાના છીએ। તો અહીંયા તમારે મેરી બિસ્કિટના સાઇઝની આ ખજૂરની થેપલી તૈયાર કરવાની। અને હવે આપણે આના પર મેરી બિસ્કિટ ઉમેરીશું। અહીંયા મેં જે વ્હીટ બિસ્કિટ આવતા હોય એ જ લીધા છે। હવે આના પર આપણે ફરીથી એક ખજૂરનું લેયર કરીશું, પણ આ જે લેયર આપણે કરીએ એને થોડું પતલું કરવાનું, જે આપણે પહેલું લેયર કર્યું હોય એના કરતાં થોડું પતલું કરવાનું। તો આ લેયર તૈયાર થાય એટલે આપણે આને આ રીતે બિસ્કિટ પર રાખી દેશું। ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટનું મિક્સર તૈયાર કરીને રાખ્યું છે એને આપણે આમાં ઉમેરીશું। તો 1 ટેબલસ્પૂન જેટલું મિક્સર આપણે અહીંયા આ ખજૂરનું જે લેયર કર્યું છે એના ઉપર ઉમેરી દેશું। મેં જેમ તમને પહેલાં કહ્યું હતું એમ કે તમને આમાં અંજીરનો ટેસ્ટ ના ભાવતો હોય તો આપણે આ જે ખજૂરનું મિક્સર તૈયાર કર્યું છે એ મિક્સરમાં તમે થોડા ડ્રાયફ્રૂટ ઉમેરી અને આ રીતનું ડ્રાયફ્રૂટ સ્ટફિંગ તૈયાર કરી શકો છો। અને અહીંયા આપણે જે ડ્રાયફ્રૂટ લીધા છે એના બદલે તમે શેકેલા શિંગદાણાને અધકચરા વાટીને પણ અહીંયા લઈ શકો છો। શિંગદાણા અને ખજૂરનું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે। હવે આપણે આ ડ્રાયફ્રૂટને આમાં ઉમેરી અને આને આ રીતે હળવા હાથે પ્રેસ કરીશું। વધારે બહુ વધારે પ્રેસ નહીં કરવાનું, નો જો નીચેનું લેયર વધારે ચોંટી જશે તો તમે ખજૂર બિસ્કિટને હાથમાં બરાબર નહીં લઈ શકો। એટલે એકદમ હળવા હાથે આ બધી પ્રોસેસ કરવાની કે ખજૂરનું બિસ્કિટ જે આપણે બિસ્કિટ નીચેની સાઈડ રાખ્યું છે એ પણ તૂટવું ના જોઈએ। હવે ફરીથી આપણે એકદમ પતલું લેયર આપણે આ જે ડ્રાયફ્રૂટ તૈયાર કર્યા છે એના પર રાખી દેશું। તો બિલકુલ આ રીતે હળવા હાથે ડ્રાયફ્રૂટની ઉપર આપણે ખજૂરનું લેયર મૂકી દેશું। અને હવે આપણે ફરીથી આના પર એક મેરી બિસ્કિટ મૂકીશું। અને હવે આપણે ફાઇનલ લેયર તૈયાર કરવાનું છે। તો આપણે 2 ટેબલસ્પૂન જેટલું ખજૂરનું મિક્સર લેશું અને એની એકદમ સરસ મોટી સાઇઝની થેપલી તૈયાર કરી લેશું। પૂરી કરતાં થોડી મોટી એવી આપણે આની થેપલી તૈયાર કરીશું। બધી બાજુથી એક સરખું લેયર રહે એ રીતે તમારે આ થેપલીને તૈયાર કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો મેં અહીંયા સરસ થેપલી તૈયાર કરી લીધી છે। તો આને આપણે બિસ્કિટ પર રાખીશું અને હવે ચાકુની મદદથી એકદમ હળવા હાથે આપણે આ ખજૂર બિસ્કિટને આ રીતે હાથમાં લઈ લેશું। મેં જેમ તમને કહ્યું એમ તમે પહેલું લેયરને વધારે પ્રેસ કરી દેશો પાટલા પર તો તમે ઇઝીલી આ રીતે નહીં લઈ શકો। એટલે બધી પ્રોસેસને ખૂબ જ હળવા હાથે કરવાની। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ બધા લેયર દેખાય છે। તો હવે આપણે આ જે લાસ્ટ લેયર કર્યું હતું એનાથી આપણે ખૂબ જ સારી રીતે બિસ્કિટ બિલકુલ ના દેખાય એ રીતે આપણે આને કવર કરી દેશું। બધી પ્રોસેસને ખાસ બિલકુલ હળવા હાથે કરવાની કે બિસ્કિટ બિલકુલ તૂટવું ના જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો મેં ખૂબ જ સારી રીતે બધા ખજૂરથી આ બિસ્કિટને બધી બાજુથી સરસ કવર કરી દીધા છે અને આપણો ખજૂર બિસ્કિટનો રોલ બિલકુલ તૈયાર છે। આ રોલને બધી બાજુથી પરફેક્ટ અને લીસો કરવા માટે આપણે ફરીથી પાટલા પર થોડું ઘી લગાવીશું। તમે જોઈ શકો છો આની જે સાઈડ છે એને આપણે એકદમ સરસ લીસી કરી દેશું। તો પાટલા પર થોડું ઘી લગાવી અને આપણે આને આ રીતે કરવાનું છે। એકદમ હળવા હાથે આપણે 2 થી 3 વાર બધી બાજુ આ રીતે રોલને ફેરવશું એટલે રોલની બધી સાઈડ ખૂબ જ સરસ લીસી અને એક સરખી થઈ જશે। અને ઉપરની અને નીચેની બાજુને સરસ લીસી કરવા માટે આપણે આ રીતે હળવા હાથે ટેપ કરીશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ખૂબ જ સરસ ડ્રાયફ્રૂટ ખજૂર બિસ્કિટનો રોલ તૈયાર થઈ ગયો છે। હવે આ રોલને આપણે ગાર્નિશ કરીશું। આ રોલને આપણે ગાર્નિશ કરવા માટે ડ્રાયફ્રૂટ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો ટોપરાના ખમણનો યુઝ કરીશું। અહીંયા હું ટોપરાનું ખમણ યુઝ કરું છું કેમ કે ખજૂર અને ટોપરાનું કોમ્બિનેશન પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દેખાવ પણ ખૂબ જ સરસ લાગે છે। તો આ રીતે આપણે આખા રોલને ટોપરાના ખમણથી સરસ કોટ કરી લેશું।
एक्स्ट्रा जे कहीं टोपरा नुं खमण छे एना रीते आपणे दूर करी देशुं। तो अहींया तमे जोई शको छो खूब ज सरस आपणो रोल तैयार थई गयो छे। आ रोलने आपणे एक प्लेटमां राखी देशुं अने आने आपणे मिनिमम 10 मिनिट सुधी सेट थवा देशुं। पछी हुं तमने आ कट करीने पण बतावीश के आ केवो लागे छे। तो 10 मिनिट माटे आने आपणे सेट थवा देशुं। हवे बिलकुल आज प्रमाणे आपणे बाकीना बधा रोलने बनावी अने तैयार करी लेशुं। तो अहींया तमे जोयुं ने खूब ज आसानीथी तमे आ रोलने तैयार करी शको छो। तो बिलकुल एज प्रमाणे आपणे पाटला पर थोड़ू घी लगावी अने नानी नानी थेपलीओ करता जशुं। अने पहला आपणे खजूरनुं लेयर મૂકીશું, ત્યારબાદ બિસ્કિટ, ફરીથી ખજૂરનું લેયર, ડ્રાય ફ્રૂટ, ખજૂરનું લેયર અને લાસ્ટમાં બિસ્કિટ મૂકી અને ખજૂરથી આપણે આ આખા રોલને સરસ કવર કરી દેશું અને સરસ એને એકદમ લીસી બધી સાઈડ કરી અને એને ટોપરાના ખમણથી સરસ કોટ કરી દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણા ખજૂર રોલ ખૂબ જ સરસ તૈયાર થઈ ગયા છે। આટલી ક્વોન્ટિટીથી આ સાઈઝના 3 રોલ બનીને તૈયાર થાય છે। આ રોલને તમારે મિનિમમ 10-15 મિનિટ માટે સેટ થવા દેવાના। 10-15 મિનિટ રોલ સેટ થાય પછી આપણે આને કટ કરીશું। તો અહીંયા 10 મિનિટ પછી આપણા ખજૂર રોલ સરસ સેટ થઈ ગયા છે। તો હવે આપણે આને કટ કરીશું। તો ફરીથી આપણે આ ખજૂર રોલને રોટલી વણવાના પાટલા પર કે ચોપબોર્ડ પર રાખીશું અને આને એકદમ હળવા હાથે અને એકદમ ધારવાળી ચાકુ હોય, એકદમ શાર્પ નાઇફ હોય એનાથી તમારે આને કટ કરવાના છે। તો આ રીતે આપણે ખજૂરની અંદર જે બિસ્કિટ છે એ તૂટે નહીં એ રીતે આપણે આને કટ કરીશું અને છેક નીચે સુધી તમારે ચાકુને લઈ જવાની અને આ રીતે તમારે ચાકુને રોલમાંથી બહાર કાઢવાની એકદમ હળવા હાથે। પછી હવે આપણે પાટલાની સાઈડને આ રીતે થોડી ચેન્જ કરી દેશું અને બીજી બાજુ આપણે બિલકુલ એ જ રીતે કટ લગાવી દેશું। તો તમે એક રોલના 4 પીસ કરી શકો છો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં કટ લગાવી દીધા છે અને હવે હું તમને આ ખજૂર રોલને ખોલીને બતાવું છું। ખૂબ જ સરસ અંદર ડ્રાયફ્રૂટનું સ્ટફિંગ દેખાય છે અને એકદમ સરસ આપણા રોલ બન્યા છે। આમાં ડ્રાયફ્રૂટના લીધે ક્યારેક થોડો તમને કટ કરવામાં પ્રોબ્લેમ થાય એક એટલા માટે એકદમ સરસ ધારવાળી ચાકુ લેવાની એટલે ખૂબ સરસ તમે કટિંગ કરી શકશો। અને જો તમે એક રોલ કટ કરો અને પ્રોપર કટિંગ ના થતું હોય તો થોડીવાર માટે તમે આ રોલને હજી સેટ થવા દેજો। તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જોઈને મોઢામાં પાણી આવે એવા આપણા આ ડ્રાયફ્રૂટ ખજૂર બિસ્કિટ બિલકુલ તૈયાર છે। આપણે બિલકુલ આ જ પ્રમાણે બાકીના બંને રોલનું કટિંગ કરી લેશું। ખૂબ જ હળવા હાથે એકદમ શાર્પ નાઇફથી તમારે આ રીતે કટિંગ કરવાનું। તો અહીંયા મેં ખૂબ જ સરસ ખજૂર રોલનું કટિંગ કરી લીધું છે અને આપણે એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ। આમાં આપણે બિલકુલ ગોળ કે ખાંડ નથી ઉમેર્યા કે નથી આપણે આમાં માવો કે મિલ્ક પાવડર ઉમેર્યો, જેના લીધે આ ખજૂર બિસ્કિટ એક મહિના સુધી એવાને એવા જ રહે છે। આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। તમે આને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને એક મહિના સુધી ખાઈ શકો છો। તો તમે આ રીતથી આ ખજૂર બિસ્કિટને બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। રેસીપી તમને સારી લાગે તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચોક્કસથી મને આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।